વંદન. આજે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્ટિફિકેટ કોર્સનો એક વિશેષ દિવસ એટલા માટે છે કારણ કે આપણે આજે આવતીકાલે અને આવતા શુક્રવારે આ ત્રણ દિવસ દરમિયાન જૈન સાહિત્યમાં જે સંગીતની આખી કળા કઈ રીતે વિકાસ પામી એને કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ શું છે અને ખાસ કરીને એમાં કેટલાક આચાર્યોએ પોતાની પૂજા ઢાળ સ્તવન છંદ વગેરે દ્વારા કઈ રીતે પ્રદાન કર્યું એ વિશે વાત કરવાના છીએ. તો જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સના 48મા વ્યાખ્યાનમાં આપનું અને ખાસ કરીને આપણા આજના વિદ્વાન ખૂબ લોક લાડીલા અને ખૂબ જ લોકપ્રિય એવા જોનીભાઈ શાહનું આપ સર્વ વતી હું સ્વાગત કરું છું. જોનીભાઈ ખૂબ ખૂબ આભાર અને વંદન. આજે આપણે વાત કરવાના છીએ વીર વિજયજી વિશે, પંડિત શ્રી શુભવીર વિશે, અને આપને બધાને એમના પદ મળી ગયા છે વોટ્સઅપ પર. તો જોનીભાઈ જ્યારે સંગીતમાં એ લલકારશે ત્યારે આપ સામે જો પદ હશે તો આપ સર્વને મજા આવશે. આપણે વ્યાખ્યાનમાં આગળ વધીએ એ પહેલા આપણા જ એક સ્વાધ્યાયી ગીતાબેન વરુણને વિનંતી કરીશ કે જોનીભાઈનો પરિચય કરાવે. બહુ જ વિશિષ્ટ વ્યક્તિત્વ છે અને બહુમુખી પ્રતિભા ધરાવે છે જોનીભાઈ. લાડીલા છે એટલા માટે નહીં, પરંતુ એક વિશિષ્ટ કૌશલ એમની પાસે છે. એટલે ગીતાબેન ને હું વિનંતી કરીશ કે 20-25 મિનિટનો બાયોડેટા માત્ર 5 જ મિનિટમાં પ્રસ્તુત કરશો ગીતાબેન, કારણ કે અમારે જોનીભાઈને સાંભળવા છે, બીજા કોઈને નથી સાંભળવા. તો ગીતાબેન વરુણ જોનીભાઈનો પરિચય કરાવવા વિનંતી. આભાર સિજલબેન. શ્રી જોનીભાઈ શાહનો પરિચય આપવાની આપે મને તક આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કલાપ્રેમી અને સંગીત વિશારદ શ્રી જોનીભાઈ શાહ જૈન સાહિત્ય અને સંગીત પરત્વે ઊંડું જ્ઞાન ધરાવે છે. રેડિયો જોકી રહી ચૂકેલા આપણા વક્તા હાલમાં અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બે અને આદિત્ય બિરલા સ્કૂલમાં ચેસ કોચ તરીકે કાર્યરત છે. અભિનય પરત્વે પણ એટલી જ રુચિ હોવાને કારણે તેમણે અનેક ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો છે. કલાનો ભરપૂર ઉપયોગ કરનાર લેખક દિગ્દર્શકે સિદ્ધેમ અને હું મને મળવા આવ્યો છું જેવા નાટકો પણ લખ્યા છે. સાહિત્યને લગતા વિવિધ કાર્યક્રમોમાં સક્રિય ફાળો આપનાર શ્રી જોનીભાઈ શાહ આજના પોતાના વ્યાખ્યાન રસકવિ પંડિત શ્રી શુભવીર દ્વારા સંગીત અને સાહિત્યના સુમધુર સંગમની ઝાંખી કરાવશે. જોનીભાઈ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને મંચ આપની રાહ જોઈ રહ્યું છે. જોનીભાઈ, ખૂબ આભાર ગીતાબેન આપનો. જોનીભાઈની એક સરસ મજાની વિશેષતા એ છે કે અમારા જોનીભાઈએ ચેસના પણ એટલા જ વ્યૂટા વિશારદ છે અને 1, 2 અને 2.5 એવું એક એમનું પુસ્તક છે જે નવ ભારત સાહિત્ય મંદિરે પ્રકાશિત કર્યું છે. અને ત્યારબાદ એમને એક બહુ સરસ કાર્ય એ પણ કર્યું છે જેમાં ગીતાબેન આપણને રસ પડશે કે ઝેર તો જ પીધા જાણી જાણી નામની જે ઝવેરચંદ મેઘાણીની કૃતિ છે એમની ઓડિયો બુક જોનીભાઈએ બનાવી છે. તો એ પણ બહુ સરસ વાત છે અને જોનીભાઈનો વિશેષ પરિચય આપણે આવતીકાલે ફરી પાછા પ્રાપ્ત કરવાના છીએ. જોનીભાઈ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના મંચ પર આપને ફરી એકવાર આમંત્રણ આપું છું અને આજના વિષય પર આપ પ્રકાશ પાડો, અમને સંગીતમય, ભક્તિમય અને લયના ક્ષેત્રમાં તમે લઈ જાઓ એવી એક વિનંતી. આદરણીય જોનીભાઈ શાહ, ખૂબ ખૂબ આભાર. પ્રણામ. જય જીનેન્દ્ર. કોઈ પણ ભક્તિ કાર્યક્રમ કે સંગીતનો કાર્યક્રમ શરૂ કરતા પહેલા જનરલી એક પ્રાર્થના કરવાની એક રીત છે, એક મેથડ છે. તો આજે પ્રાર્થના રૂપે પંડિત વીર વિજયજી એટલે શુભવીરનું જે એક સ્તવન છે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું, એની આપણે 2 કડી ખાલી એનાથી શરૂ કરીશું. ઓમ ઓમ સાર કર સ્વામી શંખેશ્વરા વિશ્વવિખ્યાત એકાંત આવો જગતના નાથ મુજ હાથ જાલી કરી આજ કિમ કાજમાં વાર લાવો હે સાર કર સ્વામી શંખેશ્વરા માત તું તાત તું ભ્રાત તું દેવ તું દેવ દુનિયામાં દૂજો નવાલો
श्री शुभ वीर जगजीत डंका करो नाथ जी नेक नयने निहाड़ो नाथ जी नेक नयने निहाड़ो। सवारे उठीने जयरे अपने देरासर में प्रवेश करिए त्यारे केटलाक कर्ण मधुर शब्दों अने स्वरो काने अचूक संभळाय छे। शीतल गुण जे हमारयो शीतल प्रभु मुख रंग आत्म शीतल करवा भणी पूजो अरिहा अंग। संसार नी आदि व्याधि उपाधि अने एमा जो आपने शीतलता मेळवी होय आपने ठंडक मेळवी होय एटले के दुख थी मुक्त थवू होय तो प्रभुजी नी पूजा प्रभुजी नी भक्ति खूब जरूरी छे। हजू तो आ दुहो संभळायो नथी अने त्यां जो दिरासर में शत्रुंजय नो पट होय तो त्यांथी बीजा दुहा आपड़ा कर्णपटर पर आवे। एके कुंडगलू भरे गिरिसन मुख उजमाल कोड़ी सहस भवना कर्याम पाप खपे तत्काल। शेत्रुंजी नदी नाहीने मुख बांधी मुख कोश देव युगादि पूजिए आणी मन संतोष। 99 प्रकारनी पूजा वीरविजयजी ज रचना छे एमाना आ दुहाओ छे अने त्यां ज संगीतना वाजिंत्रो साथे स्नात्र पूजाना ए शब्दो काने पड़े। सरस शांति सुधारस सागरम शुचितरम गुणरत्न महागरम भविक पंकज बोध दिवाकरम प्रतिदिनम प्रणमामि जिनेश्वरम। स्नात्र पूजा पंडित वीरविजय जी की रचना अति लोकप्रिय रचना लगभग रोज सवारे देरासर में स्नात्र पूजा भणावती होय छे। एना मंगलाचरण नो श्लोक छे। आखी स्नात्र पूजा में एमणे दुहा द्रुत विलंबित छंद जेम के हमणां मे जे गायो ए छंद द्रुत विलंबित छे। आर्या गीति कुसुमांजलि ढाल स्वप्ननी ढाल वस्तु छंद कड़खानी देशी एकविशानी देशी आ देशीओ विषे पण आपणे वात करवाना छे। विवाहलानी देशी राग धनाश्री आ वगैरे छंदो अने देशीओनो स्नात्र पूजामां प्रयोग कर्यो छे। आजे संगीतनुं के गेयतानुं आजे तत्व छे एना कारणे स्नात्र पूजा बहु ज भाववाही बनी छे। जाने आपणे ऑडियो विज्युअल जोई रह्या होय एवुं एक चित्र आपणी आँखों समक्ष एक शब्द चित्र ए आपणे जोई शकीए छीए आ शब्दों सांभळता स्नात्र पूजाना। जन्म महोत्सवनुं सुंदर वर्णन वीरविजयजीए कर्युं छे अने एमां कड़खानी देशी एमां मैं जे पीडीएफ मोकली छे एमांथी पहेलुं जे गीत छे रचना छे ए कड़खानी देशीमां छे। ए संभळावता पहेला देशी विषे थोड़ीक वात करिए। तमे कोई पण प्राचीन पुस्तको लो तो ए प्राचीन पुस्तकमां शरूआतमां तमने ऊपर कोई पंक्ति लखी हशे एमां लख्युं हशे ढाळ के पछी चलण के चाल के देशी એટલે બેસિકલી એનો અર્થ છે ટ્યુન। તો એક માન્યતા એવી છે કે ચક્રવર્તી જ્યારે મૂળ 6 રાગોની રચના કરે છે ત્યારે એમની 64,000 રાણીઓ નવી નવી દેશીઓ વડે એમની સવના કરે છે। આમ 64,000 દેશીઓ એવો ઉલ્લેખ મળે છે એટલે આટલી બધી દેશીઓ છે। આપણે અમુક પુસ્તકોની પણ વાત કરવાના છીએ તો એમાં એક પુસ્તકમાં જે ઓથર છે એમણે લખ્યું છે કે લગભગ 127 દેશીઓ એનો ઉલ્લેખ એમણે કરેલો છે અને એનું લિસ્ટ આપ્યું છે એના વિશે પણ આપણે વાત કરશું। તો સૌ પ્રથમ આ કડખાની દેશી એટલા માટે આજે ગાઉં છું કે આ બહુ સિમ્પલ છે અને ઘણા બધા સ્તવનોમાં પ્રાચીન સ્તવનોમાં સ્તવનની ઉપર એ લોકો લખે છે કડખાની દેશી। જ્યારે પણ કડખાની દેશી વાંચો તો આ ટ્યુન તમે એપ્લાય કરી શકો કોઈ પણ સ્તવનમાં। તો એ પહેલા ગાશું સાંભળો કળશ જીન મોત્સવ નો ઈહા
छपना कुमरी दिशि विदिशि आवे तिहां माय सुत नमिय आनंद अधिको धरे अष्ट संवर्त वायुथि कचरो हरे। आखो ए जन्म महोत्सव उजवाई रह्यो छे मेरु शिखर ऊपर छप्पन दिक कुमारियों आवीने एनु आखो वर्णन छे। वृष्टि गंधोदके अष्ट कुमारी करे अष्ट कलशाबरी अष्ट दर्पण धरे अष्ट चामर धरे अष्ट पंखा लही चार रक्षा करी चार दीपक ग्रही घर करी केलना माय सुत लावती कर्ण शुचि कर्म जल कलशे नवरावती कुसुम पूजी अलंकार पहरावती राखड़ी बांधी जई शयन पधरावती नमिय कहे माय तुज बाळली लावती मेरु रवि चंद्र लगे जीव जो जगपति स्वामी गुण गावती निज घर जावती तेणे समे इंद्र सिंहासन कंपति। आखी स्नात्र पूजा जयरे पूरी थाय त्यारे अंतमा वीर विजय जी अपनी पर आशीष वरसावता कहे छे साधारण एकल शचे गावे श्री शुभ वीर सवाई मंगल लीला सुख बर पावे घर घर हर्ष वधाई। अने सवारे देरासर माथी दर्शन कर्या पछी आ बदा स्वरो ना गुंजन साथे जारे आपणे बहार निकळीए त्यारे आखो दिवस खूब ज प्रसन्नता साथे वीते कारण के वीर विजय जी पोते ज उत्सवना कवि छे पोएट ऑफ सेलिब्रेशन अने एमनी रचनाओमां पण ए उत्साह ए उत्सव भक्तिनी साथे साथे आपणे माणी शकीए छीए। लगभग बे वर्ष पहला हठसिंहनी वाड़ीमां आचार्य शीलचंद्र सुरेश्वरजी महाराज साहेबनी निश्रामां वीर विजयजीनो एक बहु ज मोटो उत्सव उजवायो हतो अने एमां एक 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 पात्री अभिनय लखवानुं बन्युं। ए निमित्ते वीर विजयजीनो घणो अभ्यास ऊंडाणथी थयो अने जे पुस्तको बहु ज अगत्यना छे खास करीने आप सौ आ जैन साहित्य एकेडमीनो कोर्स करी रह्या छो एटले मने एम लागे छे के जेमने वधारे रस होय अने वधारे माहिती मेळवी होय तो आ पुस्तको आपने बहु ज काम लागशे। सौथी पहला तो रंग विजयजी रचित पंडित श्री वीर विजय निर्वाण रास। हवे आ एक बहु ज ऐतिहासिक पुस्तक एटला माटे छे के रंग विजयजी ए वीर विजयजीना शिष्य हता। वीर विजयजी विक्रम संवत 1908 में एमनो काळधर्म थयो એ કાળધર્મ પછી તરત જ આ રાસની રચના થઈ। વર્ષો સુધી અમદાવાદમાં જ્યારે જ્યારે એમની વાર્ષિક પુણ્યતિથિ આવતી વીર વિજયજી મહારાજ સાહેબની ત્યારે આ રાસનું ગાન એમના ઉપાશ્રયમાં થતું વીર વિજયજીના ઉપાશ્રયમાં। એ ઉપરાંત ત્યાંના બજારો બંધ રહેતા શ્રાવકો પાખી પાડતા। વીર વિજયજી ખૂબ જ લોકપ્રિય કવિ છે આપણે ત્યાં અને મૂળભૂત એમનો ઘણો બધો સમય અમદાવાદમાં જ હતો વીત્યો હતો અને એટલે અમદાવાદમાં તો અતિ લોકપ્રિય મહાત્મા આ હતા। આ જે રાસ છે એ રાસની ખાલી એક પંક્તિ મને સંભળાવવાનું મન થાય છે એટલે પોતાના ગુરુ મહારાજ માટે એમણે આ પંક્તિ લખી છે રંગ વિજયજી મહારાજ સાહેબે। ગુરુદેવો ગુરુદેવતા ગુરુ ગુણ રયણ નિખાણ ગુણ ગાઉં ગુરુજી તણા પ્રગટે ક્રોડ કલ્યાણ। બીજા પુસ્તકની આપણે વાત કરીએ તો કાંતિભાઈ બી શાહ એમનું સંપાદન છે પંડિત વીર વિજય સ્વાધ્યાય ગ્રંથ। ત્યારબાદ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા એમનું પુસ્તક છે પંડિત શ્રી વીર વિજયનું જન્મચરિત્ર। ચોથું પુસ્તક છે કવિ પંડિત વીર વિજય એક અધ્યયન લેખક ડૉક્ટર કવિન શાહ। ડૉક્ટર કવિન શાહે પીએચડી કર્યું હતું અને એમનો વિષય આ હતો। એ ઉપરાંત એમણે વેલી કાવ્યો ઉપર પણ પુસ્તક લખ્યું છે એટલે ઘણા બધા પુસ્તકો આપણને મધ્યકાલીન સાહિત્ય ઉપરના એમના મળે છે। અને પાંચમું પુસ્તક છે જૈન પૂજા સાહિત્ય લેખિકા ડૉક્ટર ફાલ્ગુની ઝવેરી। ફાલ્ગુની બહેનનો પણ આ પીએચડીનો વિષય છે।
आ पांचेय पुस्तकोमां आपणने पूजाओ विशे वीर विजयना साहित्य विशे घणी बधी माहिती मळे छे। ए उपरांत महावीर जैन विद्यालयना जे साहित्य समारोह थाय छे एमां पण घणा पेपर्स जे रजू थता होय छे एमां मारा मातुश्री चंद्रिकाबेने वीर विजयजीनी पूजा उपरनुं जे एक पेपर रजू कर्युं हतुं ए पण मने खूब ज अभ्यास माटे काममां आव्युं हतुं। અને એ સિવાય ઘણા બધા લેખો, એ ઉપરાંત ઘણા બધા આચાર્ય ભગવંતો, ખાસ કરીને શીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબનું નામ હું અચૂક લઈશ, એમના પુસ્તકની પણ આપણે વાત કરવાના જ છે। એમની જીવન ઝરમર એ આપણે હવે જોઈએ। ઈસવીસન 1773માં અમદાવાદમાં એમનો જન્મ થયો હતો વીર વિજયજીનો। બાળપણનું નામ હતું કેશવરામ અથવા કેશવ, માતાનું નામ વિચકોરબાઈ અને પિતા જગનેશ્વરભાઈ ઔદિચ્ય બ્રાહ્મણ હતા। એમનું જે સાંસારિક જીવન હતું એ ખૂબ જ ટ્રેજેડીમાં ગયું, ખૂબ જ ટ્રેજેડીમાં વીત્યું હતું। નાની ઉંમરમાં 5 વર્ષના હતા ત્યારથી પિતાજી એમને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો અને આંક ગણતા શીખવ્યા અને ભણાવ્યા, એ જમાનામાં જે ભણતર હોય સામાન્ય જે જરૂરી હોય એટલું। લગભગ 15 વર્ષની ઉંમરે એમના લગ્ન લેવાયા રળિયાતની સાથે, અને પછી મિત્રો સાથે એકવાર તેઓ ક્યાંક અમદાવાદની બહાર રખડવા નીકળી પડ્યા। આ દરમિયાન એમના પિતાજીનું અવસાન થયું, માતા ઉપર તો જાણે આભ તૂટી પડ્યો। પોતાના પતિનું અવસાન થયું હોય અને દીકરો ઘરમાં ન હોય, એમણે ખૂબ કોશિશ કરી વીર વિજયજીને સંદેશો પહોંચ્યો, પણ એ જમાનામાં આપણા જેવા મોબાઈલ તો હતા નહીં, આ 250 વર્ષ પહેલાંની વાત છે, એટલે મેસેજ મળી ન શક્યો। આ બાજુ 12માની, કારણ કે બ્રાહ્મણ હતા એટલે એમાં 12મું હોય એની વ્યવસ્થામાં માતા પડ્યા, અને જરઝવેરાત અને બધું જે એમણે ભેગું કરેલું હતું અચાનક જ 12માના 1-2 દિવસ પહેલાં ઘરફોડી થઈ અને બધું જરઝવેરાત બધું ચોરાઈ ગયું। માને ખૂબ આઘાત લાગ્યો। એ અરસામાં વીર વિજયજી એટલે કે કેશવરામ ઘરે આવ્યા, જ્યારે જાણ્યું કે પિતાજીનું અવસાન થયું છે ત્યારે ખૂબ દુઃખી થયા, ખૂબ દુઃખ થયું એમને। પણ માતા એટલા ગુસ્સામાં હતા કે કડવા વેણ એમના મોઢામાંથી નીકળ્યા અને કેશવરામને ખોટું લાગ્યું, માઠું લાગ્યું, અને ફરી પાછા એ ઘર છોડીને ચાલ્યા ગયા। થોડા દિવસો પછી એ પાછા ન આવ્યા એટલે માતાને પસ્તાવો થયો અને પોતાની બહેન સાથે એટલે કે કેશવરામની માસી સાથે કેશવરામને શોધવા નીકળી પડ્યા, પણ કેશવરામનો ક્યાંય પતો ન લાગ્યો। માતાને એટલો બધો શોક લાગ્યો કે એમાં ને એમાં જ એ પણ ગુજરી ગયા। હવે કલ્પના કરો, પિતાનું અવસાન થયું હોય, માતાનું આ રીતના અવસાન થાય, ભાઈ પણ ઘરે ન હોય, તો બિચારી નાનકડી ગંગા એટલે કે કેશવની બેન એની પર તો શું વીતે, એનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું। આવી કરુણ ઘટના કેશવરામના જીવનમાં આ બાજુ બને છે। બીજી બાજુ કેશવરામ જ્યાં હતા ત્યાં એમનો ભેટો એક જૈન સાધુ ભગવંત સાથે થાય છે, એમનું નામ શુભ વિજયજી હતું। શુભ વિજયજીની સાથે તેઓ પાલિતાણા જાય છે, ત્યાં એમની તબિયત બગડે છે કેશવરામની, અને લગભગ મરણ પથારીએ પડ્યા હોય એટલા સિરિયસ થઈ જાય છે। શુભ વિજયજીના કહેવાથી ત્યાંના જે શ્રાવકો હતા એ ખૂબ જ સાર સંભાળ લે છે કેશવની, અને એમાંથી કેશવરામ સાજા થઈ જાય છે। ત્યારબાદ વિહારમાં પણ ગુરુ મહારાજના પોટલા એ માથે ઉચકતા, અને સમય મળે ત્યારે ગુરુ મહારાજ શુભ વિજયજી એમને જૈન ગ્રંથોનો કે જૈન તત્વજ્ઞાનનો અભ્યાસ કરાવતા, એમાં દીક્ષા લેવાનું મન થાય છે, અને ખંભાત પાસે પાનસર ગામ હતું ત્યાં એમની દીક્ષા થાય છે। કેશવરામનું નામ પડે છે વીર વિજયજી। તો આ એમની નાનકડી જીવન ઝરમર છે। કેશવરામ એટલે કે હવે આપણા વીર વિજયજી મહારાજ સાહેબ પદ્માવતી માતાના ઉપાસક હતા, અને અમદાવાદમાં એમનો ઉપાશ્રય આવ્યો છે વીર વિજયજીનો ઉપાશ્રય, ત્યાં જે પદ્માવતી માતાની એમણે સાધના કરી હતી, અને એમ કહેવાય છે કે એ સાધનાના ફળશ્રુતિ રૂપે એમના ગુરુ મહારાજ શુભ વિજયજીના આશીર્વાદ રૂપે પછી એમની કલમ ચાલી અને અદ્ભુત સાહિત્ય એમણે રચ્યું। આ એ જ પદ્માવતી માતાજીનો ફોટો છે, અને ત્યાં આગળ જે અત્યારે ઉપાશ્રયમાં દેરી જેવું બનાવ્યું છે આ ત્યાંનો ફોટો છે। તમે જોશો તો એમની ઘણી બધી કૃતિઓની શરૂઆતમાં એમને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ઉપર ખૂબ શ્રદ્ધા હતી એટલે એમનું નામ આવે, પદ્માવતીનું નામ આવે ત્યાં પદ્માવતી માતાને નમન કર્યા હોય, અને ત્રીજું નામ આવે એમના ગુરુનું શુભ વિજયજીનું। તો ખાલી એક કડી પદ્માવતી માતાનું નામ
અને એમને નમન કર્યું છે એટલા માટે આપણે લઈશું. 27 ભવનું સ્તવન એમ એ રચના પણ વીરવિજયજીએ કરી છે. શ્રી શુભ વિજય સુગુરુ નમી નમી પદ્માવતી માય ભવ 27 વર્ણવું સુણતા સમકિત થાય ભવ 27 વર્ણવું સુણતા સમકિત થાય. કવિ તરીકેનું એમનું ઉપનામ શુભવીર હતું. આ એક બહુ જ યુનિક વસ્તુ વાત છે જેના ઉપર મારે તમારું ધ્યાન ખેંચવું છે. આજે પોતાના ગુરુનું નામ એમણે પોતાના ઉપનામમાં પહેલું રાખ્યું. ગુરુનું નામ શુભવીર, એમાંથી શુભ લીધું, શુભ વિજયજી એમાંથી શુભ લીધું. પોતાનું નામ વીર વિજયજી, એમાંથી વીર લીધું. અને શુભવીર એ ઉપનામે એમણે સર્જન કર્યું. એટલે ગુરુને પહેલા અમર કર્યા પોતાના કરતા. એ ઉપરાંત એમણે એટલું બધું સાહિત્ય રચ્યું છે એની વિશે આપણે થોડીક વાત કરીશું. પણ એમાં અલગ અલગ જૈન દર્શનના વિષયો લીધા છે. જૈન દર્શન છે, જૈન આચાર, તત્વજ્ઞાન, કર્મવાદ, જૈન ઇતિહાસ, પ્રભુભક્તિ અને તેનું સ્વરૂપ, તીર્થનો મહિમા, સમ્યક જ્ઞાનનું મહત્વ. એ ઉપરાંત એ વખતે એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે સાહિત્ય પ્રકારો છે એમાં લગભગ 15 પ્રકારમાં એમણે ખેડાણ કર્યું છે. એના વિશે થોડીક વાત કરીએ. મેં સ્લાઇડમાં ખાલી પૂજાઓ જ આપી છે કારણ કે પૂજા એમનું અગત્યનું સાહિત્ય છે એટલા માટે. સૌ પ્રથમ તો આપણે સ્તવનો લઈએ તો અક્ષય નિધિ તપ સ્તવન, કોણિક રાજા ભક્તિ ગર્ભિત વીર સ્તવન, ચતુર્વિંશતિ ચૈત્યવંદન સ્તવન, જીન પંચ ત્રિંશત વાણી ગુણ નામાર્થ ગર્ભિત સ્તવન, દિવાળીના સ્તવનો, 99 તીર્થયાત્રા સ્તવન, મહાવીર જીન પંચકલ્યાણક સ્તવન, મહાવીરના 27 ભવનું સ્તવન જેમાંથી એક કડી મેં હમણાં ગાઈ, રોહિણી તપ સ્તવન, શત્રુંજય અંજન શલાકા સ્તવન, 34 અતિશયાન્વિત સિમંદરજીન સ્તવન. જો રાસની વાત કરીએ, કારણ કે મધ્યકાલીન સાહિત્યમાં આપણા સાધુ ભગવંતોએ ઘણા બધા રાસની રચના કરી છે. વીર વિજયજીએ 3 રાસની રચના કરી, ચંદ્રશેખર રાસ, ધમ્મિલ કુમાર રાસ અને સુરસુંદરી રાસ. એમણે દીર્ઘ સજ્જાયોની રચના કરી છે, દશાળનભદ્રની સજ્જાય, રહનેમી રાજીમતીની સજ્જાય. આ જે રહનેમી રાજીમતીની સજ્જાય છે એ બહુ સુંદર સંવાદ ગીત છે, એના વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ. સૌથી અગત્યનું છે પૂજા. વીર વિજયજીની પૂજાઓ એટલી બધી લોકપ્રિય થઈ કે એવી ઉક્તિ થઈ ગઈ હતી કે ભાઈ પૂજાઓ તો વીર વિજયજીની જ, જેમ કે સ્નાત્ર પૂજા અને અષ્ટપ્રકારી પૂજા 1802 ઈસવીસન એ વખતે એની રચના એમણે કરી. સ્નાત્ર પૂજા મેં પહેલાં પણ કહ્યું એમ દેરાસરમાં રોજે રોજ ભણાવતી હોય છે. 64 પ્રકારી પૂજા, આના વિશે આપણે વાત કરવાના છીએ. 64 પ્રકારી પૂજા એમાં આપણું જે મૂળભૂત તત્વ છે, કર્મનું તત્વજ્ઞાન છે, એની રજૂઆત સંગીત સાથે જ્યારે થાય ત્યારે એનો અલગ આનંદ આવે છે. 45 આગમની પૂજા, શ્વેતાંબર દેરાવાસી માન્યતા પ્રમાણે 45 આગમોમાં માને છે અને વીર વિજયજી પોતે શ્વેતાંબર દેરાવાસી પરંપરાના હતા એટલે 45 આગમની પૂજા એમણે રચી છે. પછી 99 પ્રકારી પૂજા, શત્રુંજયનું મહાત્મ્ય એમાં આવે. 12 વ્રતની પૂજા, શ્રાવકોના 12 વ્રતની વાત આવે. અને શ્રી પાર્શ્વ પંચકલ્યાણક પૂજા, પ્રાયઃ કરીને પૂજાઓમાં આ એમની સૌથી છેલ્લી રચના હતી, એના વિશે પણ આપણે આજે થોડીક વાત કરીશું. ત્યારબાદ વેલી કાવ્ય. આ વેલી કાવ્યનો બી મધ્યકાલીન સાહિત્યમાં એક પ્રકાર હતો. વેલીનો અર્થ છે ઉપર ચઢવું, આગળ વધવું, વિકાસ થવો અને છેલ્લે ફળ પ્રાપ્ત કરવું. એટલે સાધનાના માર્ગે કે સતના માર્ગે આગળ વધતા વધતા અંતે મોક્ષ પ્રાપ્તિ કરવી, અને એટલા માટે આ વેલી કાવ્ય. વેલી કાવ્યમાં એમણે 2 કાવ્યોની રચના કરી છે, એક તો શુભવેલી અને બીજી છે સ્થૂલીભદ્રની શિયળવેલ, સ્થૂલીભદ્રજીની શિયળવેલ. ત્યારબાદ એક મધ્યકાલીન સાહિત્યનો પ્રકાર છે વિવાહલો. આમ તો ભૌતિક દ્રષ્ટિએ વિવાહનો અર્થ આપણે જાણીએ જ છીએ, પરંતુ જ્યારે સાધુ પુરુષની કલમથી કોઈ ધાર્મિક રચના થાય તો ત્યાં જે મોક્ષ લક્ષ્મી છે એની સાથેના વિવાહની આ વાત છે, આધ્યાત્મિક વાત છે. એમણે નેમિનાથ વિવાહલોની રચના કરી. ત્યારબાદ 12 માસા. આ 12 માસાનો પણ પ્રકાર એ વખતના ઘણા બધા કવિઓએ રચ્યો છે અને એમાં પણ અંતે તો પરમતત્વના મિલનની જ વાત છે, એટલે આધ્યાત્મિક જ એનો અંત થાય છે.
નેમિનાથ રાજીમતીના 12 માસા આ રચના પણ વીર વિજયજીએ કરી. આ ઉપરાંત હિતશિક્ષા 36, હિતશિખામણ સ્વાધ્યાય, હઠીસીની અંજન શલાકાના ઢાળિયા, શેઠ મોતીશાના ભાઈખલાના ઢાળિયા, હેમાબાઈ શેઠ સિદ્ધાચલ સંગવર્ણન, સિદ્ધાચલ ખમાસમણ દુહા, પ્રશ્નોત્તર ચિંતામણી, ચોમાસી દેવવંદન વિધિ, અધ્યાત્મ સાર પર બાલાવબોધ, જીન નવંગ પૂજાના દુહા. એટલે એટલું મોટું વિશાળ સાહિત્ય એમણે રચ્યું છે અને આપણને આપ્યું છે, અને એમાં એ ભક્તિસભર સાહિત્ય જે ગાઈ શકીએ અને ગાતા ગાતા એના અર્થના એનો અર્થનો ઊંડાણ આપણે માપી શકીએ. બહુ મોટો ઉપકાર શુભવીરે એટલે કે વીર વિજયજી આપણા ઉપર કર્યો છે. 2 વર્ષ પહેલાં આ 10 પુસ્તિકાઓનો સેટ પ્રકાશિત થયો. એમાં આચાર્ય શીલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે 64 પ્રકારની પૂજા, એ દરેક પૂજાની 1-1 પુસ્તિકા એટલે 8 પુસ્તિકા, બહુ જ સરસ પ્રિન્ટિંગ અને એના અર્થ સહિત એમનું ચિંતન એમાં પ્રગટ થયું છે. એ ઉપરાંત વીર વિજયજીનું નાનકડું જીવનચરિત્ર એની પણ 1 પુસ્તિકા છે. અને 10મી પુસ્તિકામાં જે રંગ વિજયજીના રાસની મેં હમણાં વાત કરી, પંડિત વીર વિજયજી નિર્વાણ રાસ, એનું પુનઃ મુદ્રણ કરાવ્યું છે. હઠીસિંહની વાડીમાંથી જ શાસન સમ્રાટ ભવને આ આખો સેટ પબ્લિશ કર્યો છે. એ ઉપરાંત એક બહુ સુંદર કામ આચાર્ય ભગવંતે એ વખતે કર્યું, આપણા બહુ જાણીતા સંગીતકાર છે શ્રી કિરીટભાઈ ઠક્કર અને એમના દીકરા છે શ્રી અમિતભાઈ ઠક્કર, તો આચાર્ય ભગવંતે પોતે, કારણ કે ખૂબ જ સંગીતના વિદ્વાન અને જાણકાર છે અને આ ખાસ કરીને દેશીઓ અને શાસ્ત્રીય રાગોની ખૂબ જ ઊંડી સમજ ધરાવે છે, તો એ બધી દેશીઓ કિરીટભાઈ ઠક્કર અને અમિતભાઈ, આમ તો એ લોકો પણ પૂજા ગાય જ છે, પણ આ ઘણી બધી ટ્રેડિશનલ દેશીઓ આચાર્ય ભગવંત સાથે રહી અને એનો અભ્યાસ કર્યો અને પછી એનું રેકોર્ડિંગ થયું છે. એ આખો સેટ હઠીસિંહની વાડીમાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો 64 પ્રકારની પૂજાની દેશીઓને પુનર્જીવિત કરવામાં આવી અને જેને પણ એ દેશીઓ સાંભળવી હોય, એ ટ્રેડિશનલ ટ્યુન સાંભળવા હોય, રાગ સાંભળવા હોય, તો એમના માટે અવેલેબલ છે હઠીસિંહની વાડીમાં. એક બહુ ઉત્તમ કામ થયું છે. એવા ઘણા પુસ્તકો પૂજાના, વિવિધ પૂજાના સેપરેટ પુસ્તકો પણ અલગ અલગ સાધુ ભગવંતોએ વિવેચન સાથે રચ્યા છે. વીર વિજયજીની પૂજાઓમાં જેમ મેં કહ્યું એમ પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણ પૂજા અને સ્નાત્ર પૂજા તો બહુ જ લોકપ્રિય છે, પણ અંતરાય કર્મની પૂજા એટલે કે 64 પ્રકારની પૂજામાં આ જે 2 પૂજાઓ છે, અંતરાય કર્મની પૂજા અને વેદનીય કર્મની પૂજા, એ પણ ઘણીવાર ભણાવવામાં આવે છે. ખાસ કરીને મને યાદ છે કે મારા 12 વર્ષો પહેલાં જ્યારે ગુજરી ગયા ત્યારે એમની યાદમાં અંતરાય કર્મની પૂજા ભણાવેલી. એટલે પહેલા એક જમાનો હતો કે કોઈ પણ ગુજરી જાય તો અંતરાય કર્મની પૂજા ભણાવાતી, પણ હવે તો પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા વધુ પ્રમાણમાં ભણાવવામાં આવે છે. અને બીજું વેદનીય કર્મની પૂજા, એટલે આ પણ એક શ્રદ્ધાનો વિષય છે. ખાસ કરીને શ્વેતાંબર દેરાવાસી જે સંપ્રદાય છે એમાં કોઈને બહુ જ બીમારી હોય કે જીવ ન જતો હોય અથવા રીબાતા હોય તો વેદનીય કર્મની પૂજા ભણાવવાનો પણ એક ટ્રેન્ડ છે, શ્રદ્ધાથી એ ભણાવવામાં આવે છે, જેથી જે પેશન્ટ હોય, દર્દી હોય, એને શાતા મળે, એને શાંતિ મળે. તમને ઘણા બધા દેરાસરોમાં આવા અલગ અલગ પૂજાના પુસ્તકો મળશે અને એમાં વીર વિજયજીની પૂજાઓ, એ ઉપરાંત સકલચંદ્રજી ઉપાધ્યાય હોય કે પછી યશો વિજયજી મહારાજ સાહેબ હોય, પદ્મ વિજયજી હોય, રૂપ વિજયજી હોય, એ બધાનું સંકલન, એટલે આ પુસ્તકો પણ તમને ઘણી જગ્યાએ મળશે. એક બહુ અગત્યની વાત મારે ખાસ એ કરવી છે કે એક જમાનો હતો જ્યારે પુરુષો પૂજાઓ ભણાવતા, હવે ટ્રેન્ડ આખો બદલાયો છે અને પુરુષોની પૂજા ભાગ્યે જ આપણને સાંભળવા મળે, મહિલાઓની જ પૂજા વધુ પ્રમાણમાં થાય છે. કેટલાય ગવૈયાઓ, ખાસ કરીને મેં હમણાં જેમ નામ આપ્યું કિરીટભાઈ ઠક્કર, એમ હીરાભાઈ ગવૈયા હતા, હીરાભાઈ ઠક્કર હતા, ગજાનંદભાઈ હતા, એ ઉપરાંત હેમેન્દ્રભાઈ શાહ અને શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ જે ખંભાતના સંગીતકાર હતા, અને મને બાળપણમાં એમની પાસે સંગીત શીખવાનો કે આ પૂજાઓ અને બધું શીખવાનો લાભ મળ્યો. આ બધા સંગીતકારોએ આ પૂજાઓને એટલી બધી લોકપ્રિય કરી હતી. મારું મૂળ વતન ખંભાત છે અને ખંભાતમાં જ મારો જન્મ અને ઉછેર થયો હતો. તો ત્યાં દેરાસરમાં હું જ્યારે નાનો હતો ત્યારે લગભગ રોજ, એટલે સ્નાત્ર તો રોજ ભણાવાય પણ એવરી ઓલ્ટરનેટ ડે તમને બપોરે આ પૂજાઓ, કોઈ પણ પૂજાઓ ભણાવવામાં આવે, એમાં વીર વિજયજીની પૂજાઓ ખાસ. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે આ જે પૂજાઓ છે અને ખાસ કરીને વીર વિજયજીની પૂજાઓ, એ સંગીત શાળાનું કામ કરે છે. હું એવા ઘણા બધા શ્રાવકોને જાણતો, એટલે મારાથી તો ઉંમરમાં ઘણા મોટા હતા, હું તો નાનો હતો એ વખતે. અનફોર્ચ્યુનેટલી મારું ધ્યાન ક્રિકેટ રમવામાં વધારે હોય,
પણ દેરાસરોની નગરી એટલે ક્રિકેટ રમતા રમતા પણ પૂજાઓના જે સ્વરો છે, શબ્દો એ તમારા કાને પડે, તો એમાં હું ઘણા શ્રાવકોને ઓળખું છું કે જેના નામ કોઈએ ક્યારે જાણ્યા નથી, પણ એમની સંગીતની તાલીમ જો થઈ હોય તો આ બધા જે મેં સંગીતકારોના નામ આપ્યા એ બહારગામથી પૂજા ભણાવવા આવતા અને સમૂહમાં ત્યાંના શ્રાવકો દેરાસરમાં ભેગા થાય અને પૂજા ભણાવે, અને એ જ એમની તાલીમ શાળા હતી. અને સૂર અને લયમાં કોઈ પણ જાતની પ્રોફેશનલ ટ્રેનિંગ લીધા વગર સૂર અને લયના એટલા પાક્કા હતા આ શ્રાવકો, અને ખાસ કરીને સંગીતની ખૂબ જ ઊંડી સમજ ધરાવતા હતા. અને એનાથી આગળ વધીને કહીશ, મારા સર ઘનશ્યામભાઈની વાત કરું કે આ બધા સંગીતકારોની વાત કરું કે આ શ્રાવકોની વાત કરું, એમના ચહેરા ઉપર હંમેશા એક પ્રસન્નતા અને ઊંડી શાંતિનો ભાવ હંમેશા મને દ્રષ્ટિગોચર થતો, અને હું માનું છું કે એની પાછળ જો કંઈ કારણભૂત હોય તો આવી પૂજાઓ અને આ ભક્તિ કાર્યક્રમો હતા. હવે આપણને ઘણીવાર એવો વિચાર આવે કે આટલું બધું સાહિત્ય રચાયું, ચલો આપણે શ્રદ્ધાથી એને વાંચીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ, બધું બરાબર છે, આપણે એમ પણ કહીએ છીએ કે એ કરવાથી આપણને ભવિષ્યમાં મોક્ષ મળશે, પણ વર્તમાનમાં શું થાય છે? તો મારે ખાસ એક દાખલો આપવો છે. આ તો આપણને ખબર છે એટલા માટે આ દાખલો હું તમને આપી શકું છું, બાકી કેટલાયના જીવનમાં બહુ જ ફરક પડે છે. મેં જેમ હમણાં કીધું એમ, આ સાધનાથી કે આ પૂજાઓ ભણાવવાથી કે જે લોકો એમાં ઓતપ્રોત થાય છે, ભક્તિના માધ્યમ વડે એમના ચહેરા પર એક પ્રસન્નતા, એમના જીવનમાં પ્રસન્નતા અને શાંતિ તમને હંમેશા જોવા મળે. મારે વાત કરવી છે અમદાવાદમાં વિદ્યાશાળાની સ્થાપનામાં જેમણે સિંહ ફાળો આપ્યો એ સુભાજી રવચંદની. સુભાજી રવચંદ, એમને નાની ઉંમરથી જુગારની લત લાગી, જુગારની લતે ચડી ગયા. ત્યારબાદ એમના લગ્ન થયા નવલબાઈ સાથે, પણ જુગારની લત છૂટી નહીં એટલે એમના માતાએ કંટાળીને એમને કાઢ્યા ત્યાંથી, અને તેઓ અમદાવાદ આવ્યા પત્નીની સાથે, અમદાવાદમાં રહેવા લાગ્યા. હવે અમદાવાદમાં તેઓ જ્યાં રહેતા હતા ત્યાં જ વીર વિજયજીનો ઉપાશ્રય હતો, અને રોજ વીર વિજયજીના ઉપાશ્રયમાં જાય, એમના વ્યાખ્યાનો સાંભળે, ત્યાં એમની પૂજાઓ અટેન્ડ કરે. પણ લત એવી ખરાબ છે કે જુગારની લત જલ્દી જતી નથી, અને એ ચાલુ ને ચાલુ રહી. બીજી બાજુ નવલભાઈ ભગવાનને પ્રાર્થના કરે કે કંઈક અમને સુબુદ્ધિ સુજાડજો. એ અરસામાં એમને એક માહિતી મળી કે હઠસિંહની વાડીનું કામ હરકોર શેઠાણી કરી રહ્યા છે. હઠસિંહ શેઠનું તો અવસાન થઈ ગયું હતું, અને એ દેરાસરની પૂર્ણાઓ હતી એટલે પછી દેરાસર જે બનાવ્યું એમાં આ શેઠાણીએ બહુ મોટો સિંહ ફાળો આપ્યો. એક બહુ મોટું સ્ત્રી પાત્ર, જૈન સમાજનું નારી રત્ન છે, જેના વિશે ક્યારેક ઘણી વાતો થઈ શકે. તો નવલભાઈ સુભાજી રવચંદને એમની પાસે મળવા લઈ જાય છે અને ત્યાં નોકરીની માંગણી કરે છે. હરકોરભાઈ બહુ ચકોર હતા, એમણે માપી લીધા કે આ વ્યક્તિત્વ તો બહુ જ ઊંચું છે, આત્મા બહુ ઊંચો છે, અત્યારે વ્યસનમાં પડી ગયા છે એટલે એમણે નોકરીએ રાખી લીધા. પછી એકવાર એમને મળવા બોલાવે છે. રવચંદભાઈ મળવા જાય છે હરકોર શેઠાણીને. હરકોર શેઠાણી કોઈ કામમાં વ્યસ્ત હતા એટલે એ વખતે એ એમને એક રાસ વાંચવા આપે છે. પંડિત પદ્મ વિજયજી લિખિતા રાસ છે, સમરાદિત્ય કેવળીનો રાસ. હવે આ બાજુ એ કામ કરતા જાય, બીજી બાજુ સુભાજી રવચંદ એ રાસ વાંચતા જાય, અને અચાનક જ જુએ છે તો 14 રાસુ એ સુભાજી રડી રહ્યા છે. એ રાસ વાંચતા વાંચતા એમના જીવનમાં પરિવર્તન આવે છે, અને પછી હરકોર શેઠાણીના પગ પકડી લે છે. શેઠાણી એમને નજીકના મહારાજ સાહેબ પાસે લઈ જાય છે, સાધુ ભગવાન જ્યાં હતા, અને ત્યાં જુગાર ન રમવાની બાધા લઈ લે છે. અને પછી તો જીવનમાં ભક્તિ અને સ્વાધ્યાયમાં વળી જાય છે, અને આખું જીવન ભક્તિ ભરપૂર. અને બહુ મોટું નામ છે આ સુભાજી રવચંદભાઈનું, અને વિદ્યાશાળાની સ્થાપનામાં સિંહ ફાળો એમનો હતો. જ્યારે વીર વિજયજી કાળધર્મ પામ્યા ત્યારે સુભાજી રવચંદે જે એક નાનકડો લેખ લખ્યો છે એ પણ શિવચંદ્ર શ્રી મહારાજે એમની એક પુસ્તિકામાં વીર વિજયજી નિર્વાણ રાસ જે પુનઃપ્રગટ કરી છે એમાં છેલ્લા પાને આપ્યો છે. એ જૂની ગુજરાતી છે પણ થોડું કન્વર્ટ કરીને હું વાંચું છું જેથી સમજાય. એ ગુરુની દેશના કલા ઘણી સારી હતી અને તેની આજ સુધી મારા જોવામાં આવી નથી. તે ગુરુના સમાગમથી મુજને ધર્મની રૂચિ તથા કિંચિત શાસ્ત્રનો બોધ થયો. તે ગુરુનું વ્યાખ્યાન મેં આશરે 10-11 વર્ષ સાંભળ્યું તેથી હું મૂરખ જેવો પણ માર્ગમાં આવ્યો. આ સુભાજી પોતે લખી રહ્યા છે એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ રાસ, આ પૂજાઓ, આ બધું સાહિત્ય એ કેટલાયના જીવનમાં પ્રેરણારૂપ બને છે અને કેટલાયનું જીવન એમાંથી બદલાય છે. સૌથી પહેલાં વાત કરીએ શુભ વેલીની, જે વેલી કાવ્યની વાત કરી.
શુભ વિજયજી મહારાજ સાહેબ એમના ગુરુ મહારાજ એમનો કાળધર્મ થયો એટલે વીર વિજયજી એમનું ચારિત્રનું વર્ણન આ શુભ વેલીમાં કર્યું છે. શરૂઆતના એકાદ દુહો જોઈએ. આ જે દુહાઓ છે એનું ગાન જ્યારે લોક સમૂહમાં આપણે કરતા હોઈએ ત્યારે એના ટ્રેડિશનલ ટ્યુન્સ છે, પણ ઘણીવાર જ્યારે એકલા મસ્તીમાં ગાતા હોઈએ તો વિવિધ રાગ રાગીણીમાં ગાઈ શકાય. દેવ થકી અધિકા ગુરુ ઉપગારી ગુણવંત મુજ પાલી ઓઢો કિયો જસ જગ મહિમ મહંત મોહ તિમિર ભેદના ભણી ગુરુ દીપક સમધાર ભવ જલધિ પડતા થકાર મોટો ગુરુ આધાર. મોહ તિમિર ભેદન થકી ગુરુ દીપક સમધાર. આ મોહરૂપી જે અંધારું છે એને દૂર કરવા માટે ગુરુ એ દીપક છે. ભવજલધિ પડતા થકા મોટો ગુરુ આધાર. આ જે ભવજ સાગર છે એમાં આપણે ડૂબી રહ્યા છીએ તો એમાં આપણો આધાર શું તરવાનો, તો એ છે ગુરુ. ગુરુ વિશેના અદ્ભુત દુહાઓ લખ્યા છે અને એ કરુણામાંથી છેલ્લે છેલ્લે એમને પોતાના ગુરુ મહારાજનો ઉપદેશ યાદ આવે છે કે ધર્મ જ અલ્ટિમેટ શરણું છે, મૃત્યુ તો આવવાનું જ છે. અને પછી એમના ચિત્તમાં પ્રસન્નતા વ્યાપે છે અને છેલ્લી ઢાળ એ લખે છે, એમાં પણ એકાદ બે કડી સંભળાવીશું. ગાવો ગાવો રે ગાવો ગાવો રે ગુણવંત ગુરુ ગુણ ગાવો ગુણવંત ગુરુ ગુણ ગાવો ઉપગારી ગુરુના ગુણ ગાતા મુજ હોજો જય માલો રે મુજ ગુરુ નામે સંગને હોજો મંગલ માલ વિશાલો રે ગુણવંત ગુરુ ગુણ ગાવો ગુણવંત ગુરુ ગુણ ગાવો. એમની રચનાઓમાં ખાસ કરીને આપણા મધ્યકાલીન સાહિત્યમાં ગુરુ ભગવંતોએ જે રચના કરી છે છેલ્લે છેલ્લે સંઘને હંમેશા આશીર્વાદ આપતા હોય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બીજો એક પ્રકાર છે છત્રીસીનો. 36 કડીઓની રચના હોય. વીર વિજયજી મહારાજ સાહેબે હિત શિક્ષા 36ની રચના કરી છે. આ એટલી સરળ ભાષામાં છે કે જૈન હોય કે જૈનેતર હોય કોઈ પણ સમજી શકે અને એમાં વ્યવહારિક ઢાપણ ભરેલું છે. અમુક કડીઓમાં એમણે પુરુષોને શિખામણ આપી છે, અમુક કડીઓમાં મહિલાઓને શિખામણ આપી છે અને અમુકમાં બંને પુરુષ અને મહિલા બંનેને શિખામણ આપી છે. એની એકાદ કડી જોશું. સાંભળજો સજ્જન નર નારી હિત શિખામણ સારી જી સાંભળજો સજ્જન નર નારી હિત શિખામણ સારી જી રીસ કરે દેતા શિખામણ ભાગ્ય દશા પરવારી જી રીસ કરે દેતા શિખામણ ભાગ્ય દશા પરવારી જી સુણજો સજ્જન રે સુણજો સજ્જન રે. ઉપદેશ આપવાની રીત પણ જુઓ, કોઈને વાગે નહીં, કોઈને કઠે નહીં, સુણજો સજ્જન રે. બધાને સજ્જન કરીને બોલાવે છે, જેમ કબીર સાધુ કહીને બોલાવે છે એ રીતના. એ ઉપરાંત કહે છે કે રીસ દેતા કરે શિખામણ, એટલે કોઈ જો આપણને આપણા હિત માટે શિખામણ આપે અને આપણને એમની પર ગુસ્સો આવે એમનો આભાર વ્યક્ત કરવાના બદલે, તો સમજવાનું કે આપણું ભાગ્ય મરી પરવાર્યું છે. આવી તો અદ્ભુત શિખામણો આ હિત શિક્ષા 36માં એમણે આપી છે. મેં શરૂઆતમાં કહ્યું એમ એમણે 3 રાસની રચના કરી છે. ચંદ્રશેખર રાસ, એમાં એક ઢાળમાં એમણે યુદ્ધનું વર્ણન કર્યું છે. તમે એક જૈન સાધુ કવિ એક જૈન મહાત્મા વીર રસનું કેવું વર્ણન કરી શકે એ આમાં આપણે જોઈ શકીશું. આવ્યો નિકટ ભટ વિકટ રણભૂમિએ ઝકટ કરી હોય રણ થંભ દેવે ભેરિકા હાલ પટહ નાદ દિશી ગાજતે વાજતે તૂર રણ સૂર ચડતા
बंदी बिरुदावली बोलते डोलते अमला रोगते सुभट लड़ता हस्तिये हस्ती तुरंगे तुरंग रथ रथी खड़गे खड़ग ग्रही कूत भाला बाणे बाणावली होए सैन्य मली युध चीर काल करता युधाला युध चीर काल करता युधाला आई एम नो वीर रस छे खाली एक कड़ी संभळावी छे मधी बाणे बाणे बाणावली होए सैन्य मली युध चीर काल करता युधाला युध चीर काल करता युधाला एवी रीते धम्मिल कुमार नो एमणे रास रच्यो। हवे धम्मिल कुमार नी रास मां वात एवी छे के धम्मिल कुमार ने संसार प्रत्ये वैराग्य जागे छे। हवे एमनी माता ने नथी गमतुं कारण के दीकरानो मोह छे, पुत्र मोह छे, तो ए इच्छे छे के आ धम्मिल कुमार ने जुगारीओनी सोबत करावी दो जेथी जुगारनी लते चढ़े। माता पोते एवुं इच्छे छे के एमनो दीकरो जुगारनी लते चढ़ी जाए, व्यसननी लते चढ़े, एटले संयम न स्वीकारे के संसारनो त्याग न करे। तो धम्मिल कुमारना पिता एमनी माता ने कहे छे के आ साते व्यसनो जे छे इन्क्लूडिंग जुगार ए बहु ज खराब व्यसन छे अने एनी आखी आ ढाळ छे। एकाद बे कड़ी खाली संभळावीश। शेठ कहे सुन सुंदरी तै साची कही वात पण संगति व्यसनी तणी घुणी जन ने घुण घात नल दमयंती हारिया राज काज सुखवास पांडव हार्या द्रौपदी वळी वसिया वनवास। जारे वीर विजयजी आ रास ललकारता हशे त्यारे तमे विचार करो के केटलाय सुबाजी एमनी वाणीमां आवी अने एमनो हृदय भींजायुं हशे। वीर विजयजी एमनी जे रचनाओ करता, हवे वीर विजयजीनी जे देशीओ छे संगीत विशे थोड़ीक वात करीए। अमदावादमां एमनो ज्यां उपाश्रय हतो त्यांथी बहु नजीकमां वैष्णव हवेली हती અને એ હવેલીમાં એક ગોસાઈજી રહે। અહીંયા બે સંપ્રદાયોની યુનિટીની હું વાત કરી રહ્યો છું। વીર વિજયજીના ગોસાઈજી એ બંને બહુ સારા મિત્રો હતા, બંને એકબીજાને મળતા। ગોસાઈજી જ્યારે વીર વિજયજીને મળતા ત્યારે વીર વિજયજી ખાસ આગ્રહ રાખતા કે હવેલી સંગીતના જે કીર્તનો હોય, એની જે ઢાળો હોય, એની જે દેશીઓ હોય એ તમે મને સંભળાવો, ગરબીઓને બધું ગોસાઈજી એમને સંભળાવતા। વીર વિજયજી સિદ્ધહસ્ત કવિ હતા એટલે એ ઢાળો સાંભળતા સાંભળતા એની પર પોતાની કવિતાઓ રચતા અને આ રીતે આપણને પૂજાઓની આ બધી ઢાળો મળી। આ એક બહુ જ લોકપ્રિય પૂજાની ઢાળ છે, 99 પ્રકારની પૂજા, તમે સમજી જ ગયા હશો। એ ઓરિજિનલ જે દેશી છે પહેલાં એ સંભળાવું છું અને એ સાંભળીને તમને ખ્યાલ આવશે કે હું કઈ ઢાળ ગાવાનું છું આપણી પૂજાની। કૃષ્ણ ગીત છે, ઓરિજિનલ દેશી જે છે। એ ઊંચો ને અલબેલો રે કામણગારો કાનુડો, એ ઊંચો ને અલબેલો રે કામણગારો કાનુડો। જે લોકો પૂજાઓ સાંભળતા હશે રેગ્યુલર કે અટેન્ડ કરતા હશે એમને તરત ખ્યાલ આવી જશે કે કઈ ઢાળની હું વાત કરું છું, 99 પ્રકારની પૂજાની। એ છાપ્યું છે, મેં આપને પીડીએફ મોકલી છે, એમાં છે, આપ જોઈ શકો છો। એની ચારેક કડી ગાવાની ઈચ્છા છે કારણ કે બહુ જ સુંદર લય, સુંદર ઢાળ છે આ, અને સિદ્ધહસ્ત કવિ કેવા હતા એ પણ આપણને આની પરથી દ્રષ્ટિગોચર થાય છે। સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો છે, સિદ્ધાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો છે, જાણે દર્શન અમૃત પીવો રે આદેશ્વર અલબેલો છે, ઈહા મોક્ષે ગયા કેઈ કોટી રે આદેશ્વર અલબેલો છે, અમને પણ આશા મોટી રે આદેશ્વર અલબેલો છે,
श्रद्धा संवेगे भरियो रे आदिश्वर अलबेलो छे मैं मोटो दरियो तरियो रे आदिश्वर अलबेलो छे श्रद्धा विण कुण इहां आवे रे आदिश्वर अलबेलो छे लघु जल मा के मते नावे रे आदिश्वर अलबेलो छे तेने हाथ अवे प्रभु झालो रे आदिश्वर अलबेलो छे शुभ वीर ने हईडे वालो रे आदिश्वर अलबेलो छे ने जरे आ पूजा नी ढाळ पते पछी चल चलती मां कांसी जोटा नी रमझट साथे आ लेवातो होय आ रीतना अलबेलो 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 रे आदिश्वर अलबेलो रे अलबेलो 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 रे आदिश्वर अलबेलो छे तो आवी अद्भुत देशियों मां एमणे आ रचनाओ करी छे वीरव्यजी नी घणी पूजा नी ढाळो स्तवन तरीके पण गवाई छे हवे पार्श्वनाथ भगवान नी पंच कल्याणिक नी पूजा ए प्रायः करीने पूजाओ मां एमनी छेली रचना छे एना विशे थोड़ी वात करी लईए पूजा काव्य नी जे रचना छे एनु जे स्ट्रक्चर छे एमां दुहा होय पछी ढाळ होय जे अलग अलग देशियों मां होय पछी काव्य अने मंत्र होय एक पीडीएफ मां रूडो मास वसंत फळी वन राजी ए पण छाप्युं छे ए पण आपनी पासे छे ए आपणे जोईए वसंत ऋतुनुं अद्भुत वर्णन आमां मळे छे तमे जो ध्यान थी सांभळशो अने शब्दों ना अर्थ जेम जेम समझाता जाय छे एम आखुं चित्र शब्द चित्र अपनी आँख सामे खड़ू करे छे आ वीरविजयजीना काव्योनी विशेषता छे चेवन कल्याणकनी आ बीजी ढाळ छे पंच कल्याणक पूजा रूडो मास वसंत फळी वन राजी रे रायण ने सहकार वाला केतकी जाई ने मालती रे भ्रमर करे झंकार वाला कोयल मद भर टहूकती रे बैठी आंबा डाळ वाला रूडो मास वसंत फळी वन राजी रे रायण ने सहकार वाला हंस युगल जळ झील तारे विमळ सरोवर पाळ वाला मंद पवननी लहर मारे माता सुपन निहाळ वाला रूडो मास वसंत फळी वन राजी रे रायण ने सहकार वाला बे वार અંતરો ગાયા પછી જયારે મુખડા પર આવવાનું હતું ત્યારે મેં આવું કંઈક ગાયું રૂડો એની પાછળ આ છે ને પૂજાઓ એ સમૂહ ગાન છે એટલે જયારે મુખ્ય સંગીતકાર ગાય અને પછી આ રીતના લે રૂડો અને બધા જોઈન થાય અને જયારે સમૂહમાં આ ગવાય ત્યારે જે વાતાવરણ રચાય એનું વર્ણન શબ્દો દ્વારા મારાથી ન થઈ શકે એ તો અનુભવવું જ પડે આપણે હવે આ પૂજા એટલી અદભુત છે કે એમાં કઈ કઈ ઢાળ હું ગાઉં ને કઈ ન ગાઉં એ સિલેક્શન બહુ ભારે પડે છે અને ઘડિયાળ બહુ જલ્દી આગળ વધી રહી છે છતાં પણ એક બે કડી મારે અમુક તો ગાવી જ છે કારણ કે એ દેશીઓ બહુ અદભુત છે જેમ કે રમતી ગમતી અમુને સાહેલી બીહુ મળી લીજીએ એક તાળી રે સખી આજ અનુપમ દિવાળી લીલ વિલાસે પૂરણ માસે કોસ દશમ નિશિરડિયાળી રે સખી આજ અનુપમ દિવાળી
અને એમાં એક છેલ્લી પંક્તિ ગાવાનું મન થાય છે આ જ ઢાળમાં. ઈણ રાતે ઘર ઘર ઉત્સવસે સુખિયા જગ મે નર નારી રે સખી આજ અનુપમ દિવાળી. જ્યારે પ્રભુજીનો જન્મ થાય છે ત્યારે કેવું આનંદનું વાતાવરણ ચારે બાજુ સર્જાય છે એની વાત એનું વર્ણન છે. વીર વિજયજી એમણે સંવાદ કાવ્યોની ઘણી રચના કરી છે. આ પૂજામાં પણ એક વિશેષ ઢાળ છે. નોર્મલી આ પૂજાની ભાષા તમને ગુજરાતી જ લાગશે, પણ એ જે પાંચમી ઢાળ છે જેમાં પાર્શ્વનાથ ભગવાન અને કમઠનો સંવાદ છે એ હિન્દીમાં એમણે રચ્યો છે. અને એક ડાયલોગ એટલે કે એક પંક્તિ પાર્શ્વનાથ ભગવાન કહી રહ્યા હોય અને બીજી પંક્તિ કમઠ યોગી એનો ઉત્તર આપી રહ્યો હોય એ રીતના સંવાદ છે. આપણે બે ચાર કડીઓ જ એમાંથી જોઈશું. આખી વાત તો આપણને ખબર જ છે એટલે વાત કહેવા હું કહેતો નથી અત્યારે. યોગી કમઠ યોગી તપ કરી રહ્યા છે અને અગ્નિ ત્યાં છે અને એમાં લાકડું બળી રહ્યું છે અને એમાં પાર્શ્વનાથ ભગવાન જુએ છે કે નાગ બળી રહ્યો છે. એ ત્યાં જાય છે અને એ લાકડું ખેંચી કાઢે છે અને અર્ધ બળેલી હાલતમાં નાગ મળે છે. નાગનું અવસાન થાય છે અને એટલે પાર્શ્વનાથ ભગવાનનો જે સેવક છે નૌકાર મંત્ર સંભળાવે છે અને મરીને ધળેન્દ્ર દેવ બને છે. આ વાર્તા છે, એ વાર્તાનું વર્ણન છે એમાં. તેરા ગુરુ કોન હે બડા જીને યોગ ધરાયા નહી ઓળખાયા ધર્મ કુ તનુ કષ્ટ બતાયા. પાર્શ્વનાથ ભગવાન કમઠને કહે છે કે તારા ગુરુ કોણ છે કે જેણે તને આવી કાયક્લેશ અને કષ્ટની સાધના બતાવી છે, મૂળભૂત ધર્મ તને નથી બતાવ્યો. તો સામે કમઠ શું કહે છે? અમ ગુરુ ધર્મ પીછાનતે નહીં કવડી પાસે ભૂલ ગયે દુનિયા દિશા રહેતે વનવાસે. કમઠ એમ કહે છે કે મારા ગુરુ તો એવા છે કે સંસાર છોડીને સંસાર ત્યાગીને હવે વનવાસમાં વસે છે અને પોતાની પાસે એક પણ કોડી નથી રાખતા. અને આ રીતના સંવાદ થતો હોય છે. પાર્શ્વનાથ ભગવાન કહે છે, દયા ધર્મ કો મૂલ હૈ ક્યાં કાન ફુકાયા જીવ દયા ન હુ જાનતે તપ ફોગટ માયા. અને કમઠ કહે છે, બાત દયા કી દાખીએ ભૂલ ચૂક હમારા બેર બેર ક્યાં બોલણા એસા ડાક ગમાલા. અને છેલ્લી પંક્તિ, સાઈ હુકમ સે સેવકે બડા કાષ્ટ ચિરાયા નાગ નિકાલા એ કિલા પર જલતી કાયા. રંગ રસિયા રંગ રસ બન્યો મન મોહન કોઈ આગળ નહી કહેવાય મનનું મોયું મન મોહન વર્ષ અઢીસે આંતરું મન મોહન શુભ વીર ને પાર્શ્વ જનંદ મનડું મોયું રે મન મોહન. હવે અહીંયા કવિ તરીકે એમણે કેટલું સરસ વર્ણન કર્યું છે. આપણે જાણીએ છીએ ભગવાન મહાવીર અને પાર્શ્વનાથ ભગવાનની વચ્ચે 250 વર્ષનું અંતર હતું. એ જ વાત એમણે કરી, પણ ભગવાન મહાવીર માટે પણ એમણે શુભવીર શબ્દ વાપર્યો અને પોતાના માટે પણ પોતાનું ઉપનામ પણ જોડી દીધું. એટલે આ કવિ તરીકે આપણને ખ્યાલ આવે કે કેટલી અદભુત કવિતા ધુરંધર વિજયજી મહારાજ સાહેબના શબ્દો મને યાદ આવે છે. જ્યારે હવેલી સંગીતનો સૂર્ય મધ્યાહ્ન તપતો હતો, રાધા કૃષ્ણની ભક્તિ શૃંગારથી છલોછલ છલકતી, શ્રુતિ મધુર દેશીઓની અપૂર્વ રાગ રાગિણીમાં બંધાયેલા ભક્તિ ગીતોની છાકમ છોડ સમગ્ર ગુજરાતને રસ તરબોળ કરી રહી હતી, ત્યારે 19મી સદીના ઉત્તરાર્ધમાં ગુર્જર સાહિત્યના પૂર્વાચલ ઉપર જૈન પરંપરાના પ્રેમ લક્ષણા ભક્તિના ઉત્કૃષ્ટ રસ કવિ પંડિત શ્રી વીર વિજયજીનો ભારે દમામદાર ઉદય.
આ ધુરંધર ગિરિજી મહારાજ સાહેબે જે વર્ણન કર્યું છે અક્ષરશઃ એ સાચું છે. અને આપણને ગૌરવ છે કે જૈન ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે જૈન સાધુ ભગવંતે આટલું મહત્વનું પ્રદાન આપ્યું છે. મારે મેઇન સંવાદ કાવ્ય વિશેની વાત કરવી છે. સુલીભદ્રની શિયળ વેલ એક જમાનામાં બહુ જ પ્રખ્યાત હતી, અમદાવાદમાં તો ઘેરે ઘેર ગવાતી એમ કહેવાય છે. એમાં સ્થુલીભદ્ર અને કોશા એની વાત વણી લીધી છે. સ્થુલીભદ્ર એક કડી બોલે, કોશા બીજી કડી બોલે, એમ સંવાદ રચાય છે. આમાં શૃંગાર રસ, કરુણ રસ અને શાંત રસ અદ્ભુત વર્ણન છે. સ્થુલીભદ્રની વાર્તાથી તો આપણે સૌ પરિચિત છે. કોશા સ્થુલીભદ્રને મનાવે છે કે કોઈ પણ હિસાબે એની સાથે રહી જાય, અને સ્થુલીભદ્ર એ તો વૈરાગ્યના રંગે રંગાઈ ચુક્યા છે. કોશા કહે છે, સંસાર માં હે એક સાર વલ્લભ નારી રે, છાંડે તેને દીકાર ગયા બવહારી રે. કોશા કહે છે કે સંસારમાં જો સાર હોય તો સુંદર સ્ત્રી છે, અને તમે આમ ત્યાગીને જતા રહો તો તમને ધિક્કાર છે. તો સ્થુલીભદ્ર શું કહે છે? મેં ધ્યાનની તાલી લગાઈ, નિશાન ચઢાયા રે, શીલ સાથે દીધી સગાઈ, તજી ભવ માયા રે. સ્થુલીભદ્ર કહે છે કે મેં શીલની સાથે સગાઈ કરી છે, શીલ સાથે, અને મેં બધી માયા ત્યજી દીધી છે. કોશા કહે છે, વાલા એક દિવસ રી સાણી હતી તુમ સાથે રે, ઇમ બોલાવી ચિરતાણી કદા દોય હાથે રે. હું જયારે રિસાઈ હતી ત્યારે તમે જ મને મનાવા આવ્યા હતા. અને સ્થુલીભદ્ર કહે છે, તારે મોહ જનક રસ બોલે, જોગન છૂટે મંજારી તલપની તોલે, દેશી કુન તૂટે. બંને અલગ અલગ ઢાળમાં આખી રચના થઈ છે. નાગરની નિર્દય જાત બોલે તેમી પૂરે, કાળજામાં કપટની વાત મેં પ્રત્યક્ષ દી પૂરે. અને સ્થુલીભદ્ર કહે છે, શણગાર તજીણગાર અમે નિર લોભી રે, નવકલ્પી પર શોભિહાર નિધી તને ઉભી રે. અને અંતિમ પંક્તિમાં કહે છે કોશા, વાલા બાર વરસ લગ હેઠ લાડ લડાવી રે, તિમ નાખો ધરતી ભેઠ મેરું ચઢાવી રે. બાર બાર વર્ષ સુધી તમે લાડ લડાવ્યા છે મારી સાથે, અને આમ જ મને હવે તમે છોડીને ચાલ્યા જશો? તાક તાલી નેત્ર સ્થાંત ધર ભવ લાજો રે, થઈ પંચ મહાવ્રત વંત મેરો પેરવાજો રે. એટલે આખો શૃંગાર રસ એ કેવી રીતના વૈરાગ્ય રસ અને શાંત રસમાં ભળી જાય છે. અદભુત રચના, અદભુત સંવાદ કાવ્ય. એવું હજુ એક સંવાદ કાવ્ય રજૂ કરવાનો લોભ હું છોડી નથી શકતો. 5 મિનિટ હજુ લઈશ વધારે. ગર્ભનેમી રાજીમતીની આ સજ્જાઈ છે, સંવાદ ગીત કહી શકીએ. આ કથા પણ આપણે ત્યાં બહુ જાણીતી છે. નેમનાથ ભગવાન એટલે કે અરિષ્ટનેમી એની જાણ પાછી વળે છે પશુઓના ગોકાળ સાંભળીને, અને ગિરનાર ઉપર તેઓ સંયમ લે છે. રાજીમતી પણ સંયમ લે છે, અને સાથે નેમનાથ ભગવાનના ભાઈ રહનેમી પણ એમની સાથે સંયમ લે છે. હવે એક દિવસ એવું બને છે કે ખૂબ જ વરસાદ પડતો હોય છે, વર્ષા ઋતુ છે, અને રાજીમતીના વસ્ત્રો ભીંજાઈ જાય છે, અને ગુફામાં એ વસ્ત્ર પરિવર્તન કરતા હોય છે, અને અચાનક રહનેમીની દ્રષ્ટિ એમના ઉપર પડે છે. વાસના જાગી ઉઠે છે, અને પછી લગ્ન કરવા માટે કે ભોગ ભોગવવા માટે રહનેમી પ્રસ્તાવ મૂકે છે, અને ત્યારે રહનેમી
ની વાસના એનું વર્ણન, એક બાજુ એટલે શૃંગાર રસનું વર્ણન, અને બીજી બાજુ રાજીમતી એમને જે રીતના ધીમે ધીમે એમને વાળે છે, સાચી દિશામાં લાવે છે, એ વાત અમારે રજૂ થઈ છે. થોડીક કડીઓ જોઈશું. રહને મી અંબર વિણા ચુલ દેખી જો મદનોદય મોયા મુનિ ચિત્ત કવેખી જો કહે સુંદરી સુંદર મેળો સંસારમાં જો. આ સંસારમાં કેટલો સુંદર મેળો છે એ તું જો. અને રાજી રાજીમતી કહે છે સંસારે મેળાવે છે આજ જો ચીરદરી કહે રાજુલ તમે મુનિ રાજ જો આજ પીશું સંભાળો મેળાવી સર્યા જો. હવે તમે અહીં શું વાત કરો છો? તમે તો ઓલરેડી એ મેળા વિસરી ચુક્યા છો, સંસારમાં ત્યાગ કરી ચુક્યા છો. વિસામાં વનિતાને વલ્લભ કેરાજો કણપરણી કન્યાને કંત કણેરાજો એક પક્કો જે રાગતે ભરવો નવી ઘટેજો. રણની કહે છે રાજીમતી કે વન સાઈડ પ્રેમની જે તમે વાત કરો છો એ ખોટી છે, એ તમે હવે છોડી દો. અને આગળ કહે છે કે અમે જાણ્યું પતિ મને રાજુ ઓશિયાળી જો દેહને પરણી સુખભર પ્રીતળી પાળી જો દંપતી દીક્ષા લેશું જોબનમાં નહીં જો. એટલે યુવાનીમાં દીક્ષા નહીં લઈએ, આપણે ભોગ ભોગવી લઈએ ને પછી દીક્ષા લઈશું. અને રાજીમતી બહુ અદભુત જવાબ આપે છે. ભૂતળ સ્વર્ગે ગવાણી પ્રભુ ચરણે હું તો ત્રણ જગતના નાથની રાણી છું એમ રાજીમતી કહે છે. આગળ છેલ્લી બે કડી જોઈએ. થયા જિનેશ્વર સુખ વિલસી સંસારે જો કેવળ પાણી પછી જતને તારે જો દીક્ષા લેશું આપણે સુખ લીલા કરી જો. ફરી વાર એકની એક વાત કરે છે કે આપણે સુખ ભોગવી લઈએ અને પછી દીક્ષા લઈશું. અને રાજીમતી કહે છે કિરિયા સંયમ જીનાણા શિર ધારો જો ચળ ચિત્ત કરીને ચરણ તણુ ફળ હારો છો વમન બખંતા શ્વાન પરે વાંછા કરો જો. શ્વાન કહી દે છે કે શ્વાનની જેમ તમે સુકામ થૂકેલું પાછું ચાટો છો અને એકદમ આઘાત લાગે છે. કર્યો અમને તુમે શ્વાન બરોબર સાચો જો તો તુમ શું હવે રાગ ધરવો કાચો જો લાગ તમાચો શિક્ષાનો મુજને ઘડો જો. તમે મને શ્વાન કહી દીધો, મને તમાચો લાગ્યો, તમે તમે મને શીખવાડી દીધું જીવનનો, તમે પાઠ મને શીખવાડી દીધો અને આખું પરિવર્તન આવે છે. અને છેલ્લે કહે છે નિર્મલ થાવા જઈશું પ્રભુની પાસે જો મીછામી ટુકડમ તું શું સુખવાસે જો કૂપ પડંતા તુમે કર ઝાલી ને રાખીઓ જો. મને કુવામાં પડતા તમે બચાવ્યો છે, આ રીતનું આખું સંવાદ કાવ્ય છે. લગભગ 40 કડી અદભુત રચના છે. મંડપ કરું કે પહેલા પૂજ્ય આચાર્ય શ્રી શ્રીચંદ્ર સ્વામી મહારાજ વીર વિજયજી માટે જે કહે છે એ સંભળાવવાનું મન થાય છે. સાધુ, એમના શબ્દમાં કહું છું, સાધુ એટલે લગભગ લુખ્ખો સુખો માણસ, અને કવિ એટલે ભીનો ભીનો માણસ. વૈરાગ્યની શુષ્કતા અને કવિતાની ભીનાશ એ બંનેનું સંમિશ્રણ એક માણસમાં ભેગું થાય
ત્યારે આપણને એક શુભવીર સાંભળે. શુભવીર જૈન કવિ જગતનું એક અત્યંત લાડીલું નામ. એમનું નામ પડે ને રોમાંચ ઉગે, એમની રચનાની પંક્તિઓ કાને પડે ને હૈયું તરબોળ બની જાય, એમની રચનાનું ગાન કરીએ ને હૈયામાં કોઈ અકથ્ય આનંદ રસની અનુભૂતિ થાય. પરમ તત્વ સાથે તદાકાર બનાવવામાં આ કવિના શબ્દોમાં જે સામર્થ્ય છે એવું અન્યત્ર ભાગ્યે જ જોવા અનુભવવા મળે. આપણી ભાષાના એક સમર્થ કવિ એટલે શુભવીર, જૈન ભક્તિધારાની એક બળકટ અભિવ્યક્તિ એટલે શુભવીર. આ શ્રીચંદ્ર સુરેશ્વરજી મારા સાહેબના શબ્દો છે. મારે છેલ્લી એક વાત કરીને સમાપ્ત કરીશું પ્રવચન. આમ તો ક્યારેય કોઈ કવિઓને આપણે કમ્પેર ન કરવા જોઈએ. પ્રેમાનંદ આપણા રસકવિ છે જ અને અદ્ભુત સાહિત્યકાર રહ્યા છે, પણ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં જો મારે એમ કહેવું હોય કે કવિ પ્રેમાનંદના પેંગડામાં જો કોઈ પગ ઢાલી શકે તો એ આપણા વીર વિજયજી છે. બીજું ખાસ એક વાત એ કરવી છે કે ઘણા બધા ગુજરાતી સાહિત્ય કાર્યક્રમોમાં જવાનું થાય છે, પણ એમાં આપણા જૈન સાધુ ભગવંતોનું જે પ્રદાન છે, અદ્ભુત સાહિત્ય ગુજરાતી ક્ષેત્રે પ્રદાન છે, એને લગભગ અવગણવામાં આવ્યું છે એમ કહીએ તો ચાલશે. જ્યારે કવિઓની વાત આવે તો બહુ બહુ તો આચાર્ય હેમચંદ્ર સુરીજીનો એક ફોટો આપણે દેખાડી દેવામાં આવે કે ભાઈ ગુજરાતી ભાષાની શરૂઆત અહીંયાથી થઈ છે, પણ જે ગુજરાતી ભાષાને લાડ લડાવ્યા છે એ આપણા જૈન સાધુ કવિઓએ લડાવ્યા છે. અને વીર વિજયજીની તમે જો ભાષા જુઓ, એનો વૈભવ જુઓ, પ્રેમાનંદના ઘણી વાર એમ કહેવાય કે ભાઈ જૈન સાધુ ભગવાન તેમનું સાહિત્ય તો સાંપ્રદાયિક હોય છે. મારે ખાસ કહેવું છે કે આપણે જયારે પ્રેમાનંદના આખ્યાનો સાંભળીએ છીએ, સુદામા ચરિત્ર નહીં બધું, તો એમાં પણ કૃષ્ણ અને સુદામાની જ વાત આવે છે. એ કઈ એને સાંપ્રદાયિક ન કહેવાય, એ સંસ્કાર ને ઘડનારું સાહિત્ય છે. અને એવી જ રીતના વીર વિજયજી જૈન સાધુ ભગવાન થવાથી જે કથા લે છે ભલે જૈન સંપ્રદાયની હોય, પરંતુ ક્યાંય સંકુચિતતા નથી હોતી, એમાં પણ સંસ્કાર, આખી પ્રજામાં સંસ્કાર રેડવાની વાત છે. એટલે મારી દૃષ્ટિએ વીર વિજયજીનું સાહિત્ય વધુ ને વધુ લોકો સુધી પહોંચવું જોઈએ, અને જો એમના સાહિત્યને આપણે જીવંત રાખવું હોય તો અભ્યાસક્રમમાં એમની કેટલીય કૃતિઓ, ભલે એક કૃતિ તો એક કૃતિ, પણ લોકોને વીર વિજયજી કોણ હતા, એમણે શું શું રચનાઓ કરી છે, અને એમની એક કૃતિ વિશે અભ્યાસક્રમમાં જ એ આવવું જોઈએ. તેથી જે જૈનેતર લોકો છે, અજૈન લોકો છે, એ પણ પરિચિત થાય આપણા જૈન ફિલોસોફીથી, જૈન સંપ્રદાયથી બી થોડા પરિચિત થાય, અને એ રીતના જ જે સંસ્કાર વારસો છે લોકો સુધી પહોંચશે. આ નમ્ર પ્રાર્થના સાથે પહેલા તો ક્ષમા યાચના કરી લઉં, પાછું જે પણ પ્રોબ્લેમ આવ્યો ઇન્ટરનેટ કારણે, ટેકનોલોજીના પ્રોબ્લેમ્સને કારણે, ધેટ્સ ઇટ. થેન્ક યુ ખૂબ. અને ત્યાં તક મળી એને કારણે પણ પાછી તૈયારી કરવાની બની, પાછો એ રિયાઝ થયો, એ પૂજાની પંક્તિઓ પાછી યાદ આવી ગઈ. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર, ખૂબ સુંદર જોનીભાઈ. આજે આપે પંડિત વીર વિજયજીનું જીવન ચરિત્ર સંગીતમય પ્રસ્તુતિ દ્વારા સૌ સમક્ષ ખુલ્લી આપ્યું, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. બે વાત ખૂબ જ ગમી, જેમાં એક તો પંડિત વીર વિજયજી કઈ રીતે ગુરુના નામ પરથી પોતાનું ઉપનામ રાખે છે, જેમાં ગુરુનું નામ પહેલા એટલે કે શ્રી શુભ વિજયજી, તો શુભ એ ત્યાંથી લીધું અને પછી પોતાનું નામ રાખે છે, એટલે એમ શુભવીર એ એક બહુ સુંદર બાબત લાગી અને બહુ મહત્વની, કે જેમાં એમનો ગુરુ પ્રત્યેનો આદર છે, એમનો અનન્ય પ્રેમ છે ગુરુ પ્રત્યેનો, એ વ્યક્ત થાય છે. અને બીજું કે આપે કેશવરામની જે વાત કરી કે કઈ રીતે સાંસારિક ઘટના એમને અધ્યાત્મ તરફ લઈ જાય છે, તો તેઓ તત્વ વિશે તો ઘણું બધું લખે જ છે, પણ એમણે ઘણા બધા સંગીતમય ભક્તિ પદો પણ આપ્યા છે, અને જૈન સાહિત્યમાં સંગીતની જે પરંપરા છે એમાં આવા આચાર્યોનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. તો એમના ઘણા પુસ્તકોની તમે વાત કરી છે, એમાં જૈન પ્રભુ ભક્તિ, જૈન દર્શન, જૈન આચાર, જૈન ધર્મની પૂજાઓની વિસ્તૃત રૂપે વાત રજૂ થઈ છે. તો પંડિત વીર વિજયજીના જીવન ચરિત્રની જે આપે સંગીતમય પ્રસ્તુતિ સૌને કરાવડાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને કાલે જોનીભાઈ આપણને મધ્યકાલીન યુગમાં સંગીત ક્ષેત્રે જૈનોનું પ્રદાન વિષય પર પોતાની રજૂઆત કરશે. તો જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી આપનો ખૂબ ખૂબ આભાર જોનીભાઈ. આપણે સૌ કાલે મળીએ 8 વાગે. જય જીનેન્દ્ર.